વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલેની ગ્રાન્ટમાંથી વોર્ડ 11 માં સમાવિષ્ટ સોસાયટીઓમાં ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે તારીખ 4/10/2022 ને મંગળવારના રોજ અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલેની ગ્રાન્ટમાંથી વોર્ડ 11 માં સમાવિષ્ટ સોસાયટીઓમાં ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના દંડક ચિરાગભાઈ બારોટ, કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા, કાઉન્સિલર મહાલક્ષ્મીબેન તેમજ વોર્ડ 11 ના પ્રમુખ જયેશભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા મહામંત્રીઓ અને તમામ લોકોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં 6 જગ્યાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં રાજીવનગરથી અનંત પાર્ક થઈ મકરંદ દેસાઈ રોડ બનાવવાનું કામ, તાંદલજા રોડ પર આવેલ હેમદીપ સોસાયટીની બહાર આરસીસી રોડ બનાવવાનું કામ, સ્પ્રિંગવુડ 1થી લઈ સંતોષનગર સુધીનો રસ્તો બનાવવાનું કામ, નંદ બંગલોઝથી લઈ મથુરા નગરી સુધીનો રસ્તો તેમજ ભીમ તળાવ ફાટકથી સન ફાર્મા રોડ સુધીનો રસ્તો બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજે વોર્ડ નંબર 11માં અકોટા વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 11માં અલગ અલગ વિસ્તારમાં ધારાસભ્ય ગ્રાન્ટમાંથી માર્ગ અને મકાનમાંથી જે ગ્રાન્ટ મળતી હોય 1 કરોડની ગ્રાન્ટ મળેલી છે। આમાંથી વોર્ડ નંબર 11માં ઇન્ટરનલ સોસાયટીના લાગતા જે રસ્તાઓનું રિસર્ફેસિંગ વર્ષોથી નહીં થયેલું આવા રસ્તાઓનું રિસર્ફેસિંગ લેવામાં આવ્યું છે। ટોટલ 17 લાખના કામોનું 11 નંબર વોર્ડમાં કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। લોકોને લાગતી સુવિધા ખાસ કરીને ઇન્ટરનલ રોડ જે હોય એ ટીપી રોડને કનેક્ટિંગ રોડ હોય વચ્ચેના એ રસ્તાનું વર્ષોથી રિસર્ફેસિંગ ના થયેલું હોય, 5 વર્ષથી ઉપર થયેલા હોય આવા રસ્તાઓનું કામકાજ લેવામાં આવ્યું છે। એટલે સોસાયટીના લોકોને પણ ઇન્ટરનલ રોડ જ્યારે ઉપયોગમાં લેતા હોય, વરસાદમાં ખરાબ થયેલા હોય આવા રસ્તાઓનું રિસર્ફેસિંગ લેવામાં આવ્યું છે। એટલે સોસાયટીમાં આમ કરીને વોર્ડ નંબર 11, 12, 13 આવી 1 કરોડની ગ્રાન્ટ અલગ અલગ વિસ્તારમાં વપરાવવામાં આવવાની છે અને ખાસ કરીને ધારાસભ્યને માર્ગ અને મકાનમાંથી મળેલી ગ્રાન્ટ છે, જે પહેલીવાર આવી રીતે ધારાસભ્યને મળી છે।